નમસ્કાર, ZS TVમાં આપનું સ્વાગત છે. હું છું અલ્પા પરમાર. હવે વાત કરીએ તો હિંમતનગરની. હિંમતનગરમાં કોંગ્રેસ દ્વારા ચેરમેનના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન. હિંમતનગર શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી હિંમતનગર નગરપાલિકા પ્રમુખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, બાંધકામ સમિતિના ચેરમેનના રાજીનામાની માંગ સાથે પ્રમુખની ચેમ્બરને લોક મારી દેવામાં આવ્યું અને ચીફ ઓફિસર દ્વારા મીડિયા સમક્ષ વિજિલન્સ તપાસ કરવાની બાંહેધરી આપવામાં આવી હતી, જેમાં જિલ્લા યુથ પ્રમુખ પ્રિયવર્ધન પટેલ, વિપક્ષ નેતા ઇમરાન બાદશાહ, શહેર પ્રમુખ ઈશ્વરભાઈ દેસાઈ, કોર્પોરેટર જુબોદાબેન, સાજીદાબેન, કમરાબેન, જ્યોતિબેન, ટીવી પટેલ, રણછોડભાઈ, મુકેશભાઈ, ગમનભાઈ, જિગ્નેશભાઈ, કાદિર દોઈ, રિયા સાબુગર, આસિફ મેમણ, જીલ પટેલ, ભાવિનકુમાર ભાટ, રમેશભાઈ, કાંતિભાઈ, ઉત્તમ રાઠોડ, ગિરીશભાઈ, મહેન્દ્રસિંહ રાઠોડ વગેરે શહેર કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સૈયદ સોયબ, ZS TV, હિંમતનગર. હિંમતનગર નગરપાલિકામાં અત્યારે જે કચરા કૌભાંડ બહાર આવ્યું છે, અત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા અત્યારે વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું છે અને અમારો સ્પષ્ટ આક્ષેપ છે. અને પહેલાંની દિવાળી પણ જ્યારે ટાઉન હોલના અંદર ભ્રષ્ટાચાર થયેલો ત્યારે પણ ચીફ ઓફિસર અને અધિકારીના ઉપર આ નાખી દેવામાં આવ્યું હતું, જ્યારે તે સમયે પણ આ જ પ્રમુખ, કારોબારી ચેરમેન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને બાંધકામ ચેરમેન એ વખતે બી એ લોકો સહી કરી હતી અને સંડોવાયેલા હતા. આ ફરી પણ અમારો સ્પષ્ટ આક્ષેપ છે કે એ લોકોની સહી થયા પછી જ આ બિલ ચૂકવવામાં આવ્યું છે અને એ લોકો પણ એટલા જ જવાબદાર છે. એ લોકો અધિકારીઓનો ભોગ લઈ રહ્યા છે. અમારી સ્પષ્ટ માંગ છે કે આગામી 14 તારીખે અમારી જે સામાન્ય સભાની મિટિંગ છે એના પહેલાં જો કોઈ એક્શન લેવામાં નહીં આવે, જે લાચિયા કર્મચારી જો એના ઉપર પગલાં લેવામાં આવે, તમારે ફરિયાદ દાખલ કરવામાં આવે અને પ્રમુખ, કારોબારી ચેરમેન અને બાંધકામ ચેરમેન આની નૈતિક જવાબદારી લે અને રાજીનામું આલે અને આ ભ્રષ્ટાચાર હિંમતનગર નગરપાલિકાનો જે નાગરિકો છે હિંમતનગર શહેરના એ લોકો જાણે, અમારી એવી માંગ છે. જો ત્યાં સુધી કોઈ એક્શન લેવામાં નહીં આવે તો અમારે ગાંધી જીત્યા માર્ગે આંદોલન કરવું પડશે, એવી અમારી માંગ છે. તાત્કાલિક આના ઉપર પગલાં લેવામાં આવે.